નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ. જામનગર જિલ્લાના કાલાવડ યુવા રાજપૂત સમાજ સમિતિ અને વિવિધ વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. રાજ્યની અગિમ વૃક્ષ ઉછેર વન મંડળી દ્વારા વંશી આયુર્વેદિક સ્ટોરનો શુભારંભ. અરવલ્લી ડીએફઓ, સાબરકાંઠા ડીએફઓ સહિત અનેક વન અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ. દીવના ગંગેશ્વર મહાદેવ દરિયા કિનારે 40 વર્ષની ઉંમરના પર્યટકનું પથ્થરની ભાટ એટલે કે કાદીની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા મોત નિપજ્યું. ભુજમાં ઐતિહાસિક સ્વામિનારાયણ કાલ્વીનર હરિભક્તોનું કાયમી સંભાળનું બની રહેશે. બનાસકાંઠામાં ગ્રીન નેટ હાઉસમાં 65 લાખનું કૌભાંડ બહાર આવ્યું છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાડીએ ગામ વિકાસ એજન્સી પર આક્ષેપો કર્યા છે અને 65 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું નિવેદન કર્યું છે. ત્યારે અમીરગઢ તાલુકાના વીરપુર અને કપાસિયા વિસ્તારમાં પણ લાખોનું કૌભાંડ આચરાયું છે. અમીરગઢ તાલુકાના ખેડૂતોને નિયમિત વીજળી ના મળતા રોષે ભરાયા હતા અને તાલુકાની ઇકબાલગઢ ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરવા ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં તરબૂચના ભાવો ગગડી જતા કિસાન સંઘની પોષણ સંઘ ભાવ માટે ઉગ્ર રજૂઆત. સાબરકાંઠા 21મી સદીમાં હરણફાર ભરી રહેલા યુગ સાથે કદમ મિલાવતી આજની નવી પેઢી. વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવી શકે એવું શિક્ષણ આપવું પડશે, ગુજરાત ગવર્નર. ખાખીને કલંકિત કરતો કિસ્સો, જ્યાં બંદોબસ્ત હતો ત્યાં જ પોલીસકર્મી નશામાં ધૂત. આમ આદમી પાર્ટીના 27માંથી 14 કોર્પોરેટર બચ્યા, એ બધા પાટીદાર, 9 મહિલા 5 પુરુષ. યુવરાજસિંહ અને તેના સારા કાનભાની ધરપકડ, પોલીસ કહે 1 કરોડ લીધા છે યુવરાજે. અમદાવાદના સલીમ શેખે 3,200 ખીલીઓથી પીએમ મોદીની કલાકૃતિ બનાવી. સર, તમે આગળ વધો, એ કાયર છે, અભણ છે, ભ્રષ્ટ છે, ગદ્દાર છે, સીબીઆઈની પાછળ છુપાયા છે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.